હાલમાં સમગ્ર ગુજરાતમાં દિવસ દરમિયાનનું તાપમાન વધુ અને રાત્રિ દરમિયાનનું તાપમાન ઓછું થવાથી ઠંડીનો અહેસાસ થતો હોય છે, ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ રાજ્યભરમાં સૂકું વાતાવરણ રહેશે, પરંતુ વાતાવરણના ઉપરી સ્તરમાં વાદળ બંધાશે, પરંતુ આ વાદળોથી વરસાદ થવાની કોઈ પણ સંભાવના નથી. તદુપરાંત મુખ્યત્વે નલિયા શહેર સૌથી ઠંડુ શહેર રહેતું હોય છે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ ગાઢ શહેર બન્યું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કોઈપણ ભાગમાં વાદળછાયું વાતાવરણ કે વરસાદની આગાહી કરવામાં આવી નથી, તથા આગામી 3 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં પણ ફેરફાર આવશે નહીં, એટલે કે લઘુત્તમ તાપમાન યથાવત રહેશે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં તાપમાનનો પારો 1-2 ડિગ્રી જેટલો ઊંચો જઈ શકે છે, જેના કારણે ઠંડીની અસર પણ ઘટે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા તાપમાન વિશે હવામાન વિભાગના વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરનું તાપમાન 13.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે ગાંધીનગરનું તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે રાજ્યભરમાં સૌથી લઘુત્તમ તાપમાન ધરાવતું શહેર રહ્યું છે હતું. મુખ્યત્વે રાજ્યમાં નલિયા શહેર સૌથી ઠંડુ રહેતું હોય છે, પરંતુ છેલ્લા 24 કલાકમાં નલિયાનું તાપમાન 13.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે એટલે કે અમદાવાદ અને નલિયાનું તાપમાન સમાન નોંધાયું હતું. તદુપરાંત પવનની ગતિ વિશે જણાવતા હવામાન વિભાગના વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં પવનની ગતિ ઉત્તર પશ્ચિમે રહેશે, તથા દક્ષિણ ગુજરાતમાં ઉત્તર પૂર્વ તરફથી પવનની ગતિ રહેશે. હાલમાં ઉત્તર ગુજરાત સિવાય તમામ ભાગોમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, તેનું કારણ જણાવતા હવામાન વિભાગના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલમાં ગુજરાત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે, તેના કારણે વાતાવરણના ઉપરી સ્તરમાં વાદળો બંધાઈ રહ્યા છે, જેના કારણે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ઉપરી સ્તરમાં વાદળો બંધાવાને કારણે ભેજનું પ્રમાણ અંશત વધ્યું છે, આથી સૌરાષ્ટ્ર અને કચ્છના તાપમાનમાં વધારો થયો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં વધારો નોંધાયો નથી, પરંતુ આગામી 3 દિવસ બાદ સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો ઘટી શકે છે. હાલમાં અમદાવાદ શહેરમાં વહેલી સવારે અંશત ધુમ્મસનો અનુભવ થાય છે, તેનું કારણ જણાવતા હવામાન વિભાગે કહ્યું હતું કે તાજેતરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત તરફ આવી રહ્યું છે, તેની સાથે જ ભેજનું પ્રમાણ વધી રહ્યું છે, તથા અરબ સાગર તરફથી આવતા પવનો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ધુમ્મસભર્યું વાતાવરણ રહેવાની સંભાવના છે. આગામી 3 દિવસ સુધી પણ વહેલી સવારે આછું ધુમ્મસ નોંધાઈ શકે છે.